નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશી વાકોતર આપનું લોક સામના ન્યૂઝમાં સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર લીંબડીથી અમારા રિપોર્ટર વલ્લભ રાઠોડ સાથે. લીંબડીમાં શ્રી મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથા માનસ ચતુર્ભુજનો પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને લીંબારક સંપ્રદાય તેમજ અગાઉની કથાઓની પ્રસન્નતા શ્રી મોરારી બાપુએ વ્યક્ત કરી હતી અને કથા મહાત્માનું વર્ણન કર્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર લીંબારક ધામ મોટા મંદિર મહંત શ્રી દલિત કિશોર શરણજી મહારાજના નેતૃત્વ અને સંતો મહંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે શ્રી રામકથા પ્રારંભે ભાવ ઉત્સાહ સાથે વાજતે ગાજતે પોથી યાત્રા કથા મંડપે પહોંચી હતી અને શ્રી રામકથાનો પ્રારંભ થયો છે. કથા પ્રારંભે શ્રી અર્ધનામ સાહેબ મહારાજ, શ્રી દુર્ગાદાસજી મહારાજ, શ્રી કણીરામજી મહારાજ, શ્રી શિવરામ સાહેબ મહારાજ, શ્રી નિર્મળાબા સહિત સંતો મહંતો સાથે રાજવી પરિવારના શ્રી જયેન્દ્રસિંહ ઝાલા અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી છે. અહીં પૂજ્ય મોરારી બાપુ, લીંબડી મોટા મંદિરના મહંત લાલદાસ બાપુ, કિરીટસિંહ રાણા, ત્રિભુવનભાઈ બિનજીભાઈ ઝવેરી, ત્રિભુવનભાઈ બિનજીભાઈ ઝવેરી, બિપિનભાઈ ખાંડલા, ઉત્પલભાઈ શાહ અમદાવાદ સુરતના ઝવેરી પરિવાર સાથે જગદીશભાઈ મકવાણા, નાયક દંડક મુકેશ શેઠ, રવિભાઈ અને બાબુભાઈ જી વાળા તેમજ અન્ય દાતાશ્રીઓ યજમાન પરિવાર દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા. શ્રી રામેશ્વર બાપુ હરિયાણીના સંકલન સંચાલન સાથે અહીં વિવિધ ઉપકરણોનો લાભ મળનાર છે. આજે ઝાલાવાડની ઝીંગી ધરતી પર દરેક ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સવમાં મહોત્સવ જોવા મળ્યો છે. જય સિયારામ, સૌને પ્રણામ. આજરોજ શ્રી સૌરાષ્ટ્ર લીંબારક ધામ મોટા મંદિર લીંબડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય રીતે આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે પૂજ્ય બાપુની રામકથા અને 1111 કુંડી યજ્ઞ. આજે લીંબડીને છોટા કાશી કહેવામાં આવે છે અને આ છોટા કાશીમાં ભગવાન ચતુર્ભુજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથા અને યજ્ઞ મહોત્સવનો આજે 12 દિવસીય એક મોટો ઉત્સવ શરૂ થયો છે. દેશ વિદેશમાંથી અનેક શ્રોતાઓ પધાર્યા છે. સમગ્ર ભારતમાંથી સાધુ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે. અહીંયા પ્રદર્શની ગોઠવાઈ છે, અનેક પ્રકારના મેળાઓ છે, અનેક પ્રકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા રાત્રિના કાર્યક્રમો દિવ્ય ભવ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા કરવામાં આવશે તેમજ આ ઉત્સવ 12 દિવસ ચાલશે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોરજી શરણજી મહારાજના આ અથક પ્રયાસથી, એમના આશીર્વાદથી અને સમગ્ર લીંબારક પરિવારના એમ કહેવાય કે ભાગ્ય જ્યારે સદભાગ્ય ખુલ્યા છે ત્યારે આ સુંદર એક આયોજન થયું છે. આજથી આ 12 દિવસનો મોટો મેળાવડો લીંબડી ખાતે દિવ્ય રીતે ઉજવાશે અને સમગ્ર વિશ્વમાં લીંબારક ધામની આ કહેવાય કે પાવન ભૂમિ વતી રામકથાનું ગાન થશે. સૌને પુનઃ પ્રણામ, જય સિયારામ. ઓકે, અને જય સિયારામ, સૌને પ્રણામ. આજરોજ શ્રી સૌરાષ્ટ્ર લીંબારક ધામ મોટા મંદિર લીંબડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય રીતે આજે પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે પૂજ્ય બાપુની રામકથા અને 1111 કુંડી યજ્ઞ. આજે લીંબડીને છોટા કાશી કહેવામાં આવે છે અને આ છોટા કાશીમાં ભગવાન ચતુર્ભુજ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથા અને યજ્ઞ મહોત્સવનો આજે 12 દિવસીય એક મોટો ઉત્સવ શરૂ થયો છે. દેશ વિદેશમાંથી અનેક શ્રોતાઓ પધાર્યા છે. સમગ્ર ભારતમાંથી સાધુ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે. અહીંયા પ્રદર્શની ગોઠવાઈ છે, અનેક પ્રકારના મેળાઓ છે, અનેક પ્રકારની ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા રાત્રિના કાર્યક્રમો દિવ્ય ભવ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા કરવામાં આવશે તેમજ આ ઉત્સવ 12 દિવસ ચાલશે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોરજી શરણજી મહારાજના આ અથક પ્રયાસથી, એમના આશીર્વાદથી અને સમગ્ર લીંબારક પરિવારના એમ કહેવાય કે ભાગ્ય જ્યારે સદભાગ્ય ખુલ્યા છે ત્યારે આ સુંદર એક આયોજન થયું છે. આજથી આ 12 દિવસનો મોટો મેળાવડો લીંબડી ખાતે દિવ્ય રીતે ઉજવાશે અને સમગ્ર વિશ્વમાં લીંબારક ધામની આ
કહેવાય કે પાવન ભૂમિ વતી રામકથાનું ગાન થશે. સૌને પુનઃ પ્રણામ, જય સિયારામ. તો જોતા રહો લોકસભાના ન્યૂઝ ચેનલ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.